વિદ્યાર્થીઓ, આજે આપણે સોલેનોઇડ અને ટોરોઇડ બે મેઇન ઇમ્પોર્ટન્ટ થિયરીઓ જોવાના છે. સોલેનોઇડ બોર્ડમાં બે વખત અને ટોરોઇડ એક વખત આવી ગઈ છે. માર્ચની એક્ઝામ, જુલાઈની એક્ઝામમાં પણ બંને એક એક વખત આવી ગઈ છે. એટલે કે બોર્ડની એક્ઝામમાં થિયરી પૂછી શકાય એ પ્રકારની આ થિયરી છે. તો એ થિયરીમાં આપણે એમ્પિયરનો સર્કિટલનો નિયમ આવે છે. એ એમ્પિયરના સર્કિટલના નિયમને આધારે આપણે એ જે તે આકાર માટે ચુંબકીય ક્ષેત્ર શોધવાનું છે. તો પહેલા આપણે સમજીએ સોલેનોઇડ. તો સોલેનોઇડ એટલે પાસ પાસે વીંટાળેલા વાહક તાર ના હેલિકલ ગુચરાળા, પાસ પાસે વીંટાળેલા અલગ કરેલા વાહક તારના હેલિકલ ગુચરાને સોલેનોઇડ કહે છે. હવે આ જે હેલિકલ આકાર, એ તો આ ચેપ્ટરમાં આગળ થિયરી જોઈ જ ગયા છે કે હેલિકલ એટલે આવો આકાર. તો આ એક છે કે પાંચ પાસે વીંટાળેલા ગુચરું છે, જેવું કે સ્પ્રિંગનું આવે તે. તો પાંચ પાસે વીંટાળેલું અને બે વચ્ચે થોડી ગેપ છે, એટલે કે અલગ કરેલા આ વાહક તારનું આ જે ગુચરું છે અને સોલેનોઇડ કહેવાય છે. સોલેનોઇડ એ મુખ્ય બે પ્રકારના આવે છે. એક અતિ લાંબો સોલેનોઇડ અને બીજો ટૂંકો સોલેનોઇડ. તો ત્રિજ્યાની સરખામણીમાં લંબાઈ વધારે હોય, આ એની ત્રિજ્યા છે. તો એ ત્રિજ્યાની સરખામણીમાં જો એ ગુચરાની લંબાઈ વધારે હોય તો એને અતિ લાંબો અથવા તો લાંબો સોલેનોઇડ કહેવાય, અને ત્રિજ્યાની સરખામણીમાં લંબાઈ ઓછી હોય તો એને ટૂંકો સોલેનોઇડ કહેવાય છે. હવે આ જે સોલેનોઇડ છે એમાં જે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય એની રેખાકૃતિ, એટલે કે રેખાકૃતિ એટલે કે આકૃતિ એ કયા પ્રકારની હશે તે જોઈએ. તો આ થોડાક આપણે વાહક તાર લીધા છે જેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે, જેને કારણે આપણને ચુંબકીય ક્ષેત્ર કઈક આ પ્રકારનું દેખાશે કે અક્ષમાંથી પસાર થતું ચુંબકીય ક્ષેત્ર એ નિયમિત હશે, પણ એ અક્ષથી જેમ જેમ દૂર જઈએ, સોરી અક્ષની ચુંબકીય ક્ષેત્રના ધ્રુવથી જેમ જેમ દૂર જઈએ તેમ ચુંબકીય ક્ષેત્રની અસર આગળ જતા નાબૂદ થાય છે. આપણે ચુંબકીય ક્ષેત્રની લાક્ષણિકતા પણ જોઈએ જ છે. ચુંબકીય ક્ષેત્રની લાક્ષણિકતામાં મુખ્ય શું કે ધ્રુવ આગળ ચુંબકીય ક્ષેત્ર સૌથી વધારે ધ્રુવથી દૂર જાય તેમ ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય એ ઘટતું જાય છે, બરાબર? એ તો તમે 10મા ધોરણમાં જ ચુંબકની લાક્ષણિકતામાં એને જોઈ જ આવેલા છે. એ લાક્ષણિકતા આપણે આના પછીના 5મા ચેપ્ટરમાં પણ જોવાની છે. હવે આપણે સોલેનોઇડ માટે ચુંબકીય ક્ષેત્ર એ આપણે અતિ લાંબા સોલેનોઇડ દ્વારા મેળવવાનું છે. તો અહીંયા અતિ લાંબો જે સોલેનોઇડ છે એનો આપણે એક નાનો ભાગ લઈએ.
आज रेखा छे इस समान चुंबकीय क्षेत्र ની છે જેમાં આઈ લૂપ મૂકેલું છે લૂપ એટલે કે બંધ ગાળો જે એ બી સી ડી છે જેમાં દરેક ભુજાની લંબાઈ ધારો કે એચ જેટલી છે બરાબર રેખા જોજો આખોની હવાનો આ એક નાનો ભાગ જ લીધેલો છે ક્યાં એકદમ સૂક્ષ્મ તો અહીંયા આકૃતિ એવી થાય કે આ એક સૂક્ષ્મ ભાગ છે અને તેના ઉપર વાહકતાનું જે કૂચડું છે તે આ રીતે વિતાવેલું છે તો અહીંયા ઉપર ડોટ અને નીચે એ ક્રોસ નિશાન છે જે દર્શાવે છે કે વિદ્યુત પ્રવાહ અહીંયાથી બહાર આવે છે અને અહીંયા દાખલ થાય એટલે વિદ્યુત પ્રવાહ આવી રીતના વહે છે તો ઉપરથી બહાર આવે અને નીચે દાખલ થતી દિશામાં છે તો આપણે આ આકાર માટે ચુંબકીય ક્ષેત્ર શોધવું છે જેમાં આ વિદ્યુત પ્રવાહ ધારી ખંડની આપણે અહીંયા દિશા લઈ શકીએ બરાબર ચાલો હવે એમ્પિયર એમ્પિયર નો સર્કિટનો નિયમ જેવું સૂત્ર આપણને ધ્યાન છે કે બી સદિશ ડોટ બીએલ સદિશ બરાબર મ્યુ ઝીરો સમેશન આઈ બી ઇન્ટુ ડીએલ સદિશ હવે તો આપણી પાસે ચાર ખંડ છે કારણ કે ચાર ભુજા છે એ બી ડી સી સી ડી ડી એ તો આ દરેક માટે બી સદિશ તો ડીએલ આપણે શોધવો પડે તો પહેલા આવશે એ ટુ બી એ ટુ બી બી સદિશ ડોટ ડીએલ સદિશ વત્તા બી ટુ સી બી સદિશ ડોટ ડીએલ સદિશ વત્તા સી ટુ ડી બી સદિશ ડોટ ડીએલ સદિશ વત્તા ડી ટુ એ બી સદિશ ડોટ ડીએલ સદિશ બરાબર મ્યુ ઝીરો સમેશન આઈ હવે એમ્પિયરનો સર્કિટનો નિયમ આપણને ધ્યાન છે કે બંધ ગાળા માટે એટલે કે બંધ ગાળામાં જે તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય તેના માટે છે એના બહારના માટે નથી તો આકૃતિમાં જોઈએ તો સીડી એ આ જે વિદ્યુત પ્રવાહ પસાર થાય છે એની બહારનો ભાગ છે સી થ્રી ડી તો આ અહીંયા સી થ્રી ડી માં વિદ્યુત ચુંબકીય ક્ષેત્ર સોરી ખાલી ચુંબકીય ક્ષેત્ર એ અહીંયા ઝીરો થશે કારણ કે એમ્પિયરના સર્કિટના નિયમ પ્રમાણે એ જે આ તાર છે એની બહારનો ભાગ છે હવે બી થી સી અને ડી થી એ આ બંને એવા છે કે જે ચુંબકીય ક્ષેત્રને લંબ એવા સૂક્ષ્મ ખંડ છે શું કહેવું બી થી સી માં કારણ કે બી થી સી માં આ ડીએલ સદિશ ને બી સદિશ એકબીજાને લંબ એ જ રીતે ડી થી સી ડી થી સોરી ડી થી એ પણ ડીએલ સદિશ અને બી સદિશ એકબીજાને લંબ છે જો લંબ હોય તો આપણે અહીંયા ડોટ પ્રોડક્ટ કાઢશું તો કોણ આવશે તો આવશે કોસ થીટા અહીંયા કોસ 90 ડિગ્રી જેનો જવાબ આવે છે 0 થઈ જશે ઓકે તો માટે હવે બચવાનું છે ફક્ત એ ટુ બી બી ડીએલ ડોટ જશે એટલે કોસ ઝીરો બરાબર મ્યુ ઝીરો સમેશન આઈ કોસ ઝીરો એટલા માટે કે એ થી બી માં જે ખંડ છે ડીએલ સદિશ અને આ ચુંબકીય ક્ષેત્ર
એ બંને એક જ દિશામાં છે એટલે અહીંયા થીટા 0 ડિગ્રી કહેવાય તો માટે હવે b અચળ a to b dl cos 0 ની વેલ્યુ તો 1 mu 0 હવે સમેશન I બરાબર છે તો I n x જેમાં I એટલે આમાંથી વહેતો વિદ્યુતપ્રવાહ small n એટલે કે એકમ લંબાઈ દીઠ આટાની સંખ્યા દર્શાવે છે અને h એ જે લૂપ છે એ લૂપની અહીં લંબાઈ દર્શાવે છે તો આમ અહીંયા લખાશે I n h તો માટે હવે dl ઇન્ટિગ્રેશન dl a થી b ઇન્ટિગ્રેશન આવા જે સૂક્ષ્મખંડ છે બધા સૂક્ષ્મખંડનો સરવાળો કરીએ તો આપણને a થી b નું અંતર એ આપણને h મળી જશે એટલે ઇન્ટિગ્રેશન 1 ઇન્ટુ dl બરાબર હવે આપણે શું લખશું તો એની જગ્યાએ લખશું h તો બરાબર μ0 i n h તો આ h કેન્સલ થશે તો માટે b બરાબર μ0 n i તો વિદ્યાર્થીઓ આ થઈ ગયું સોલેનોઇડ માટે ચુંબકીય ક્ષેત્ર નું સમીકરણ હવે વિદ્યાર્થીઓ આપણે સોલેનોઇડ પરથી આગળ જઈએ અને જોવાનું છે ટોરોઇડ ટોરોઇડ એટલે શું તો સોલેનોઇડના જે આ બે ખુલ્લા છેડા છે એ ખુલ્લા છેડાને જોઈન્ટ કરી દેવા અને બનતી રચનાને ટોરોઇડ કહેવાય જો એ ખુલ્લા છેડા જોઈન્ટ કરી દઈએ તો આપણને આકૃતિ કેવી દેખાય આપણે જોઈએ તો આકૃતિ કઈક આવી દેખાય છે બરાબર અને યોગ્ય એવી રીતના દોરી રહ્યો છું બરાબર ચાલો હવે આમાંથી આ જેટલો વિદ્યુત પ્રવાહ આમાંથી પસાર થઈને આ જેટલો વિદ્યુત પ્રવાહ એ બહાર નીકળશે તો વિદ્યાર્થીઓ આને આધારે આપણે ટોરોઇડ માટેની વ્યાખ્યા શું લખી શકીએ એકદમ સિમ્પલ કે સોલેનોઇડના બે ખુલ્લા છેડા જોઈન કરવામાં આવે અને બનતી આ જે વર્તુળ આકાર છે રચના છે એને ટોરોઇડ કહેવાય છે તો આ જે ટોરોઇડનો જે આ ભાગ બન્યો છે બરાબર તો આપણે વાત કરીએ તો આપણે કેન્દ્રથી આ જે ટોરોઇડની ત્રિજ્યા છે એ આ જેટલી છે હવે આપણે ટોરોઇડની અંદર કેન્દ્રથી આર1 જેટલી ત્રિજ્યાએ બિંદુ E આવે ચુંબકીય ક્ષેત્ર સૂત્ર છે એ જ રીતે કેન્દ્રથી આર2 જેટલી ત્રિજ્યાએ ટોરોઇડની બહાર બિંદુ ક્યુ આગળ આપણે ચુંબકીય ક્ષેત્ર શોધવું છે તો હવે એ માટે આપણે અહીંયા ચુંબકીય ક્ષેત્ર શોધવા જઈ રહ્યા છે તો પહેલું છે ટોરોઇડ ની અંદર તો આ જે ટોરોઇડ ની અંદર અંદર એટલે કે બિંદુ P5
पासे आपणे चुंबकीय क्षेत्र ए शोधवुं छे जे केन्द्र थी केटला अंतर आवेलुं छे जे केन्द्र थी आर1 अंतरे आवेल छे जेथी तेनी लंबाई अथवा तो परिधि केटलो थशे तो L1 बराबर 2πr1 थशे परंतु अहीं गाड़ामां अथवा तो बंधारणमां कोई प्रवाह वहेतो नथी कोई प्रवाह नथी वहेतो माटे अहींया चुंबकीय क्षेत्र केटलुं तो bsds.dl बराबर μ0 समेशन है जो कोई विद्युत प्रवाह नहीं वह तो तेथी समेशन i बराबर 0 थशे जो विद्युत प्रवाह नो बेसिक सरवाळो 0 होय तो पछी आनो सादो रूप आपता आपणने चुंबकीय क्षेत्र ए पण 0 ज मळशे तो आम कही सकते कि टोराइड नी अंदर એટલે કેન્દ્ર થી r1 અંતરે બિંદુ P આગળ આપણને ચુંબકીય ક્ષેત્ર 0 જ મળશે જ્યારે ટોરોઇડ ની બહાર બરાબર હવે ટોરોઇડ ની બહાર એટલે કે બિંદુ Q પાસે એટલે કે r2 ત્રિજ્યા જેટલા અંતર तो અહીંયા લંબાઈ L2 બરાબર 2πr હવે અહીંયા પણ કોઈ વિદ્યુત પ્રવાહ નથી વહેતો તેથી વિદ્યુત પ્રવાહનો બેઝિક સરવાળો એ અહીંયા પણ 0 તેથી આ સ્થિતિમાં બહાર પણ આપણે ચુંબકીય ક્ષેત્ર 0 જ મળશે હવે केंद्र थी स्मॉल r अंतरे कोई बिंदु नहीं आपके तो बिंदु PQ तो उन्हें अपने बिंदु r पासे अपने चुंबकीय क्षेत्र A शोधवुं छे तो माटे इंटीग्रेशन bsds.dl बराबर μ0 समेशन i तो माटे bdl डॉट प्रोडक्ट जैसे એટલે આવશે cos 0 ડિગ્રી તો આમ cos 0 ડિગ્રી ની વેલ્યુ આપણે જાણતા છે કે તે 1 છે तो इज इक्वल टू μ0 હવે એ સમેશન i બરાબર છે તો સમેશન i બરાબર કેપિટલ n અને n ઇન્ટુ i જે કેપિટલ n જેને કહેવાશે આટાની સંખ્યા કેપિટલ n ઇન્ટુ i તો માટે એ b હશે ઇન્ટિગ્રેશન માં ફક્ત રહેશે dl કારણ કે dl ની સાપેક્ષે સંકલન થાય છે અને cos 0 ની વેલ્યુ છે 1 તો ઇઝ ઇક્વલ ટુ μ0 n r ચાલો ઇન્ટિગ્રેશન dl તો આજે આ ત્રિજ્યાનો આપણે આવો એક સૂક્ષ્મ ખંડ લીધો આવા તો ઘણા બધા એવા સૂક્ષ્મ ખંડ છે એ બધાનો સરવાળો કરીએ તો આપણને વર્તુળનો પરિઘ તો એક પરિઘ 2πr આજ જેટલો થાય બરાબર μ0 n r તો માટે b બરાબર μ0 n ના છેદમાં 2πr ઇન્ટુ i તો માટે b બરાબર μ0 હવે અહીં જગ્યાએ લખાય સ્મોલ n
कारण के स्मॉल एन ने नाम शू कीधु सोलेनोइड में एकम लंबाई डी थाटाने संख्या एकम लंबाई એટલે લંબાઈ સિગ્મા 2 પાઈ આર લંબાઈ જ બતાવો પરિઘ લંબાઈ જ છે તો એકમ લંબાઈ દીઠ આટાની સંખ્યા જેને શું કહેવાય સ્મોલ n કહેવાય તો આમ આ થઈ ગઈ ટોરોઇડ અને આગળ જે જોઈ હતી તે સોલેનોઇડની થિયરી બંને થિયરી બે બે માર્કમાં પૂછી શકાય છે એટલી જ ઇમ્પોર્ટન્ટ છે નાને યોગ્ય રીતના વાંચવી અને સમજવી